ડભોઈ બોડેલી રાજ્ય ગોરી માર્ગ ઉપર છોટાઉદેપુરથી એક સફેદ કલરની સ્વીપ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવતી હોવાની બાતમી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોને મળી હતી જેથી ડભોઈ તાલુકાના ટીમ્બી ક્રોસિંગ નજીક વોચ રાખીને ગાડીને કોર્ડન કરી ગાડી રોકી તલાશી લેતા કારમાંથી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે કારમાં બેસેલો અને એક તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કુલ બસો બોટલો રૂપિયા એક લાખ સાત હજાર ત્રણસો પચાસ ગાડી રૂપિયા ત્રણ લાખ અને મોબાઈલ ત્રણ હજાર મળી કુલ ચાર લાખ દસ હજાર ત્રણસો નો મુદ્દા કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડબોઈના ટીમ્બી ક્રોસિંગ નજીક વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે છોટાઉદેપુર બોડેલી તરફથી એક સફેદ કલરની સ્વીપ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જવાની છે જે આધારે ડભોઈ તાલુકાના ટિમ્બી ક્રોસિંગ નજીક વોચ રાખી બાતમી આધારની ગાડી આવતી હોય તેને કોર્ડન કરવાની તૈયારી કરી હતી પણ પોલીસને દૂરથી જોઈ બે ઈસમો ખેતરમાં ભાગી જવામાં લાગ્યા હતા જેમાંનો એક ઈસમ નિખિલ ઉર્ફે કાળુ નજરિયા રાઠવા રહેવાસી અલી રાજપુર મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે કારની પાછળની ડિક્કીમાંથી તપાસ કરતા કારમાંથી કુલ બસો ત્યાંસી બોટલો એક લાખ સાત હજાર ત્રણસો પચાસનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે અન્ય ઈસમની પૂછપરછ કરતા તેનું નામકરણ હોવાનું જાણવા મળી રહ્યું છે એલસીબી દ્વારા એક લાખ સાત હજાર ત્રણસો પચાસનો દારૂ રૂપિયા ત્રણ લાખની કાર અને એક મોબાઈલ મળી કુલ ચાર લાખ દસ હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે ભાગી ગયેલા ઈસમને શોધખોળ માટે પણ ચક્રોગતિમાન કર્યા છે